ઉમેદવારો પ્રચાર પ્રસારની કામગીરીમાં જોડાયા। तारीख 28 फेब्रुआरी ना रोज समग्र गुजरात राज्य में स्थानिक स्वराज्यनी चूंटणी माटेनुं मतदान थवानुं छे अने तेमां जिल्ला पंचायत तालुका पंचायत अने नगरपालिकानो समावेश थवानो छे अने ते पूर्वे तमाम पक्ष द्वारा प्रचार प्रसारनी कामगीरी पूर जोश में चाली रही छे अने क्यांय पण कचाश न रही जाय तेनी तकेदारी तमाम पक्षना उमेदवारो राखी रह्या छे। તેવામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નારણપર જિલ્લા પંચાયત અને આણંદસર તાલુકા પંચાયતના ઉમેદવારો પોતાના પ્રચાર પ્રસાર અર્થે જુદા જુદા ગામડાઓમાં નીકળી પડ્યા હતા અને દરેક લોકો પોતાનો કિંમતી મત રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને આપે અને તેમને જંગી બહુમતીથી વિજયી બનાવે તેવો કોલ લોકોને આપવામાં આવ્યો હતો। તો સાથે સાથે તાજેતરમાં જ્યારે સમગ્ર ભારત ઉપર ભાજપનું શાસન ચાલી રહ્યું છે તો આ વખતે ભાજપને જાકારો આપવામાં આવે કારણ કે ભાજપ પક્ષ દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી અને દરેક લોકો પોતાનો વિશ્વાસ કોંગ્રેસ પક્ષ ઉપર મૂકે તેવું લોકોને જણાવવામાં આવ્યું હતું। આવો આ અંગે વધારે સાંભળીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાના શબ્દો। અહીંયા આપણો બાવ ખાવટે છે, અમે બધે રૂટમાં આવ્યા છીએ જિલ્લા પંચાયતના અને આણંદ તાલુકો પંચાયત, અમારી પત્ની ફોર્મ ભરેલો છે, આ વિસ્તારમાં પ્રચાર પ્રસારમાં આવ્યા છીએ, ઉમાં અમારી જીત માટે વોટમાં વાગે આવ્યા છીએ, અવસાવ ઘણી છે, ઘણા વોટની છે, અમે જીતશું એવી અમે આશા છે। અમારી ગાડી 30-40 ગાડી છે, 200 માણસો પ્રચારમાં જોડાયેલા છે। રાણુભા જાડેજા લોરિયા, આમાં અત્યારે અમે નાણસ પર જિલ્લા પંચાયતના આણંદસર તાલુકા પંચાયતના ફાતમાભાઈ ઈસાકભાઈ જત અને લક્ષ્મીબેન ભીમજીભાઈ ફફલના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના છે, એમની માટે બધા પ્રચારમાં નીકળ્યા છીએ અને ગામડે ગામડે પ્રવાસ કરી રહ્યા છીએ અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીની આજે 25-27 વર્ષથી આ સરકાર હોવા છતાં આજે પણ વિકાસની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીના અનેક રોડો છે, એમાંથી આપણે ચાલી પણ નથી શકતા એવા રોડો છે, ક્યાં પાણીની સગવડો નથી, માત્ર ને માત્ર વિકાસની વાતો કરવાથી વિકાસ નથી થતો। ગામડાની અંદર અહીંયા લોકલ કાર્યકરો છે ભારતીય જનતા પાર્ટીના, એ પણ પોતાની રીતે પોતાને તાનાશાહ સમજી અને ચાલી રહ્યા છે। પ્રજાને પણ આ વખતે જુનૂન અને જોશ છે કે વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવાનો છે। દરેક દુઃખ સુખમાં અમે સાથે રહેશું અને કોંગ્રેસ પક્ષ હર હંમેશા લોકોની સાથે જ રહ્યું છે। જે જૂના અત્યારે રોજી રોટી ખેડૂતો મેળવી રહ્યા છે, જે જે ડેમો બનેલા છે, જે મોટા મોટા રોડો બનેલા છે, કોંગ્રેસ પક્ષમાં જ બનેલા છે, આ ભારતીય જનતા પાર્ટીની ખાલી વાતો જ છે અને બોરી બંધ ને એવા નાટકો કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરોડો રૂપિયા ભેગા થયા છે, બાકી પ્રજાનો એક પણ રૂપિયાનો વિકાસ નથી કર્યો, આપ પોતે પણ અહીંયા રોડ રસ્તાના વિઝ્યુઅલ દેખાડી શકો છો જનતાને। મારું નામ ભીમજીભાઈ છે, ભીમજીભાઈ ખીમજીભાઈ ફફલ, હું મારા ઘરેથી જિલ્લા પંચાયતના સીટ ઉપર લડે છે લક્ષ્મીબેન ભીમજીભાઈ ફફલ। દિવસો પર એમ કહેવા માંગુ છું કે પ્રજા કેટલી જાગૃત થઈ ગઈ, જ્યાં જ્યાં અમે જઈએ છીએ તો માણસોના મોઢા ઉપર એકદમ તેને કહેવાય ઝલક, અને ઝલક જોઈને હું 63 વર્ષનો એક વ્યક્તિ આજ મને જુવાની આવી ગઈ છે, હું આજે 21 વર્ષનો જવાન જેવો લાગું છું, મારા શરીરને એમ લાગે છે હું જવાન થઈ ગયો છું, એટલે મારી કોંગ્રેસમાં અમારી અત્યારે જીત છે, આ ગુંડાઓની હવે હાકલ પટી છે, એ સમય બતાવશે, અમે કાયર નથી, આના જેવા ખોટાળા નથી। 15 લાખ ભાઈઓ બહેનો, તમારા 15 લાખ રૂપિયા ખાતામાં આવશે, 15 પૈસા નથી આવ્યા, એવા અમે ખોટાળા નથી, અમે કામ કરી બતાવશું।